subscribe now and press the bell icon. Never miss an update. હવે આપણે સમય સંખ્યામાં જોઈએ વિભાજનનો નિયમ. મિત્રો, વિભાજનના નિયમમાં બે પ્રકારે આપણે જોવાનો છે. નંબર એક, પહેલું ગુણાકારનું સરવાળા પર વિભાજન, અને નંબર બે, ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન. પહેલો જોઈએ ગુણાકારનું સરવાળા પર વિભાજન. કોઈ પણ ત્રણ સમય સંખ્યા એ, બી અને સી માટે એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી બરાબર, જો મિત્રો આનું વિભાજન કરવું હોય તો પહેલા એનો ગુણાકાર બી સાથે લઈશું, તેનો ગુણાકાર લઈએ એ ગુણ્યા બી એટલે એ બી, વત્તા એનો ગુણાકાર સી સાથે એટલે કે એ ગુણ્યા સી બરાબર એ સી. આ જ રીતે મિત્રો ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન લઈએ, તેમાં પણ એનો ગુણાકાર બી ગુણ્યા સી સાથે લઈએ ત્યારે પહેલું એનો બી સાથેનો ગુણાકાર એ બી, ઓછા એનો સી સાથેનો ગુણાકાર એ સી. મિત્રો, હવે આપણે લઈએ વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી તેનું સાદું રૂપ કઈ રીતે અપાય એ અંગેના દાખલાની સમજ. પહેલો દાખલો છે 6/7 ગુણ્યા 3/4 કૌંસ પૂરો વત્તા બીજા કૌંસમાં 6/7 ગુણ્યા 11/4. વિભાજનના ગુણધર્મમાં આપણે જોઈ લીધું કે કોઈ પણ ત્રણ સમય સંખ્યામાંથી એક સંખ્યા કોમન હોય છે. અહીંયા બે કૌંસ આપેલા છે, બંને કૌંસમાં 6/7 આપણને કોમન એટલે કે સામાન્ય દેખાય છે. તો પહેલા 6/7 કોમન કાઢીએ, 6/7 ગુણ્યા કૌંસમાં પદ વધે 3/4, આ વત્તા અહીંયા પદ વધે 11/4. આ 6/7 એને ગુણ્યા કૌંસ કરીએ, પણ એ પહેલા કૌંસનું સાદું રૂપ આપીએ. કૌંસમાં જોઈએ તો બંને કૌંસ જે આપેલો છે એમાં બંને સંખ્યાના છેદ સમછેદી છે, સરખા છે. તો જે છેદ સરખા હોય ત્યારે છેદ એમનો એમ, અંશમાં આવતી રકમ છે એ બંને સંખ્યાનો આપણે કરીશું. અહીંયા સરવાળો છે એટલે સરવાળો બરાબર 6/7 ગુણ્યા 11 અને વત્તા 3 બરાબર 14 છેદમાં 4. મિત્રો, આ સંખ્યાના છેદ ઉડાડીએ, 7 × 2 = 14, 2 × 2 = 4 અને 2 × 3 = 6, તો અહીંયા આપણો જવાબ આવશે 3. આ જ રીતનો બીજો એક દાખલો પણ આપણે જોઈએ. તો રકમ તમે જોશો 7/9 પહેલા કૌંસમાં ગુણ્યા 19/5 છે, ઓછા બીજા કૌંસમાં છે 7/9 ગુણ્યા 4/5. મિત્રો, બંનેમાં કોમન વસ્તુ દેખાય છે 7/9, તો 7/9 સંખ્યાને બહાર કાઢીએ, ગુણ્યા વધે પહેલા કૌંસમાં 19/5, ઓછાનું ચિહ્ન છે તો ઓછા મૂકીએ, બીજા કૌંસમાં વધે 4/5 = 7/9 ગુણ્યા કૌંસનું સાદું રૂપ આપીએ. ફરીથી જોઈએ, બંને સંખ્યાના છેદ સરખા છે, જ્યારે સમછેદી હોય ત્યારે છેદ એમનો એમ, અંશમાં છે બાદબાકી, તો અંશોની લઈશું આપણે બાદબાકી. તો આ 7/9 ગુણ્યા 19 - 4 સાદું રૂપ આપીએ તો 15 અને ભાગ્યા છે 5. છેદ ઉડાડીએ મિત્રો તો 5 × 15, 3 × 9 આપણો જવાબ આવે 7/3.
તમે અહીંયા જોઈ શકશો કે જવાબ છે સાત તૃતીયાંશ. સાત અંશમાં છે, છેદમાં ત્રણ છે, સાત મોટા છે, માટે આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આનો જવાબ બીજી રીતે પણ આપણે લાવી શકાય અને એ જવાબ પણ એટલો જ સાચો. કઈ રીતે? તો સાત ભાગ્યા ત્રણ કરીએ, ત્રણ દૂ છ વધે એક, તો આનો મિશ્ર સંખ્યામાં જવાબ આવે બે પૂર્ણાંક એક તૃતીયાંશ. ફરીથી બે પૂર્ણાંક એક તૃતીયાંશ. તો આ દાખલાના ટોટલ બે જવાબ છે. એ બંને જવાબ તમારે યાદ રાખવાના મિત્રો.